દીવ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા મલાલા ઓડિટોરિયમ ખાતે ઉડાન કાર્યક્રમનું થયું ભવ્ય આયોજન. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મહિલાઓને સંબોધિત કરવા પ્રેમ પ્રકૃતિ પરિવાર અને પરિસંવાદની પરફેક્ટ પરિભાષા સમજાવનાર યુવા હૈયા અને મહિલાઓના લોકપ્રિય મોટિવેશનલ સ્પીકર કે જેમના મુખે સાક્ષાત સરસ્વતી માતા બિરાજે છે એવા સ્નેહલબેન ગઢવીનું શુભ આગમન થયું. આ પ્રસંગે દીવ મહિલા સુરક્ષા સહાયતા સંગઠન દ્વારા મલાલા ઓડિટોરિયમ ખાતે ઉડાન કાર્યક્રમનું થયું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ બિપિનભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયા તથા સભ્યો દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાભાઈ રામા, ઉપપ્રમુખ હરીશ કાપડિયા તથા કાઉન્સિલરો, પ્રદેશ ભાજપા મહિલા મોરચાના ઉપપ્રમુખ અશ્વિનીબેન ભરત, સીડીપીઓ ગાયત્રી જાટ, બ્રહ્માકુમારી ગીતાબેન સહિત ભાજપના હોદ્દેદારો, દીવ અને દીવની આસપાસના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં નેહલબેન ગઢવીને સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. ત્યારબાદ બારાઓ દ્વારા ખૂબ જ સુંદર નૃત્ય દ્વારા ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પ ગુચ્છ તેમજ ભગવદ્ ગીતા આપી સ્વાગત કરવામાં આવ્યું. દીવના વણાકબારાને કુમારી ભૂમિકા તુલસી અને કુમારી કૃતિકા ચંદુલાલ ચારણ કન્યા ગીતની પ્રસ્તુતિ આપી સૌના દિલ જીતી લીધા. નેહલબેન ગઢવીએ પોતાના સંબોધનમાં ખાસ કરી વિધવા સ્ત્રીઓને ખુશનુમા જીવન જીવવાની પ્રેરણા આપી અને સ્ત્રીના અસ્તિત્વ પર પ્રકાશ પાડી નારી સશક્તિકરણ અને મહિલા ઉત્થાન માટેનું ઉમદા માર્ગદર્શન પૂરું પાડ્યું. આ પ્રસંગે જે મહિલાઓનું જીવન ખરેખર ખૂબ જ સંઘર્ષમય છે તેવી બહેનો અને માતાઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે સ્વાગત નૃત્ય અને ચારણ કન્યા ગીતની પ્રસ્તુતિ આપનાર બારાઓને પણ ભેટ અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમને સફળ બનાવવામાં દીવ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના પ્રમુખ ભાવના ધવલ શાહ અને ઉમેશભાઈ ચૌહાણ સહિત તેઓની સમગ્ર ટીમનું સંપૂર્ણ યોગદાન રહ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેઓના મનોબળને મજબૂત કરવા આયોજિત આ કાર્યક્રમનું સંપૂર્ણ મંચ સંચાલન સેજલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, જેડેસ ટીવી, દીવ. એક વખત આમ જોક ના સ્વરૂપે એવું કહેતા હોય છે કે સ્ત્રીઓના તો બધા જ દિવસો છે, એક દિવસ શું કામ, હવે ક્યાં સ્ત્રીઓને સ્વતંત્રતાની જરૂર છે. હવે તો તમામ સ્ત્રીઓ જીન્સ પહેરે છે, શિક્ષણ કરે છે, શિક્ષક છે, ડોક્ટર છે, એન્જિનિયર છે, સાયન્ટિસ્ટ છે, અવકાશમાં જાય છે. પણ ખબર છે હજી કેટલી સ્ત્રીઓ ઉમરાની બહાર પણ નીકળી શકતી નથી? તમને ખબર છે હજી પણ કેટલી સ્ત્રીઓ એવી છે કે જેનો પતિ ગુજરી જાય તો એને સાડીમાં પિન ભરાવવાનો અધિકાર નથી, ચપ્પલ પહેરવાનો અધિકાર નથી, ચાંદલો કરવાનો અધિકાર નથી, અને કે રંગો સાથે જીવવાનો અધિકાર નથી, એક પણ સારા પ્રસંગોએ જવાનો અધિકાર નથી. તમે એ માણસ એ માની કલ્પના કરી છે કે જેણે આખા જિંદગી પોતે સફેદ ચાદર ઓઢીને જિંદગી કાઢી નાખી, પોતાની પેટીઓ રડીને પોતાના સંતાનને મોટો કર્યો, અને એ દીકરો જ્યારે લીલા તોરણે આવે ત્યારે માને પોખવાનો અધિકાર આ સમાજ નથી આપી શકતો. આવી અનેક વિચારધારાઓમાં ખતબતો સમાજ આજે પણ આવ્યો. આજે હું દિવની એવી કેટલી બધી સ્ત્રીઓને મળી, એમની કેટલી બધી ગાથાઓને મળી. આપણે ત્યાં તકલીફ એ છે કે સફળતાના સન્માન થાય છે, વાગાય વગાડીને કહેવામાં આવે છે, સફળ સ્ટોરીઓ છાપાઓમાં છપાય છે, પણ કોઈ સંઘર્ષની સ્ટોરી બહાર નથી આવતી, કોઈના સંઘર્ષને સન્માનિત આપણે નથી કરતા. જ્યારે કે પ્રમાણપત્રો તો એ સ્ત્રીને આપવા જોઈએ કે તારો પતિ નહોતો, તે આ જીવનના કેટલા બધા વર્ષો એકલી રહીને પોતાના સંતાનોને શિક્ષણ અપાવ્યું છે. અભણમાં જ્યારે પોતાના સંતાનને શિક્ષણ આપે છે અને સમાજમાં પોતાનું સંતાન આપે ને, ત્યારે માનું સન્માન સૌથી વધુ થવું જોઈએ. કારણ કે એને ખબર છે કે કાળા અક્ષરો વાંચી ન શકો ત્યારે કાળી આંખનો મૂંઝારો શું ચીજ છે. આવી તમામ સ્ત્રીઓને, આવા તમામ સંઘર્ષોને હું વંદન કરું છું, અને આજના દિવસે આ સમગ્ર સંગઠન જે કાર્ય કરે છે આવી સ્ત્રીઓ માટે, એમના પ્રયાસને તમે કોઈનું દુઃખ દૂર ન કરી શકો તો કાંઈ નહીં, પણ ઓછું કરવાનો પ્રયાસ